ओके विद्यार्थी मित्रों, तो चार मार्क्सना क्वेश्चननी शुरुआत करिए। पहलो क्वेश्चन छे चैप्टर नंबर 7માંથી 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી AC પરિપથ માટે આપેલ છે। વન બાય વન જોતા જઈએ। પહેલા RLC આપેલા છે, પરિપથનો ઇમ્પિડન્સ મેળવવાનો છે। હવે પરિપથનો ઇમ્પિડન્સ એટલે Z, જેનું સમીકરણ તમને ખબર જ છે, √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર થશે, બરાબર। હવે જો R તો 3 ઓહમ છે જ, XL એટલે ઓમેગા L, જે તમે 2 πf L કન્સિડર કરી અને મેળવી શકો, આ રીતે બધી જ કિંમત આપેલી છે, તમને 8 ઓહમ મળશે। પછી XC છે એ 1 બાય ઓમેગા C એટલે 1 બાય 2 πf FC, બધો જ ડેટા આપેલો છે। ખાલી ધ્યાન રાખજો, મિલી હોય તો 10^-3, માઇક્રો હોય તો 10^-6, તો એ 4 ઓહમ મળશે। ચલો એ બધી કિંમતને આપણે અહીંયા કન્સિડર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શું થશે જુઓ, તો Z ઇઝ ઇક્વલ્સ ટુ √R² એટલે 3 વર્ગ થશે, પછી અહીંયા XL માઇનસ XC સ્ક્વેર, XL એટલે 8 − 4 વર્ગ થશે, એટલે અહીંયા આવશે 3 વર્ગ 9, 8 − 4 એટલે 4, 4 વર્ગ 16 થશે, 16 ને 9 = 25, અને એનું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો, 5, તો Z મળે છે 5 ઓહમ જેટલા મળે છે, બરાબર। ઓકે બીજો ક્વેશ્ચન છે, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત, એટલે ડેલ્ટાનું મેઇન ઇક્વેશન તમે કન્સિડર કરો ને તો આવું છે, XL માઇનસ XC બાય R, બરાબર ને। અગેન આઈ રિપીટ, XL માઇનસ XC બાય R, આ 8 − 4/3, તો 4 ના 3 એટલે 1.33 મળશે, તો ડેલ્ટાને સમીકરણનો કર્તા બનાવો ને તો 10 ઇન્વર્સ કેટલા આવશે, 1.33, જે તમે ટેબલમાંથી જોશો ને તો આટલો ખૂણો મળશે, 53.1 ડિગ્રી। પણ આ જે છે ને એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત છે, તમને અહીંયા કીધું છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો, તો તમારે કન્સિડર કરવાનું આમ સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત છે કેટલો થશે, પ્રવાહ વચ્ચેનો કડા તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ તમે કન્સિડર કરી શકશો −53.1 ડિગ્રી થશે, કારણ કે આ જે છે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કહેવાય। તમને ક્વેશ્ચનમાં જસ્ટ બતાવી દઉં, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો પૂછેલ છે। પછી વ્યય થતો પાવર મેળવવાનો છે, જો ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। P બરાબર તમે મેળવો ને, એમાં બધા I²R કહેતા હોય, ઘણા ઘણી વખત V²R કરીને મેળવી નાખે, પણ ધ્યાન રાખજો નહીં ચાલે, કારણ કે આ ઇક્વેશન છે ને I²R, એમાં I બરાબર તમે શું કહેતા હોય, VRMS/Z હે ને, તો સ્ક્વેર હોય તો સ્ક્વેર કન્સિડર કરવો પડશે ને આ રીતે। ઓકે હવે જુઓ, તો તમને મહત્તમ વોલ્ટેજ આપ્યા છે રકમમાં, એટલે VRMS એટલે Vm/√2 થાય ને, તો એનો સ્ક્વેર કન્સિડર કરશો તો V²max/2, આ ક્લિયર બધાને, VRMS ને મેં રિપ્લેસ કર્યા, VRMS છે એના બરાબર Vm/√2 થી, તો અહીંયા Z² તો છે જ, અહીંયા R તો છે જ, તો બધાની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્સિડર કરશો ને, કે વી મેક્સિમમ તમને કીધેલું હશે, જો ક્વેશ્ચનની અંદર જોશો ને 283 છે, તો આ બધી કિંમત અહીંયા પ્લેસ કરો 1/1, માનો કે આ 283 છે એનો વર્ગ કરો, આર છે એ તમને 3 આપ્યા છે, આ તમને 2 છે, ઝેડ એટલે 5 મીડા એનો વર્ગ કરો, તો બધાનો આન્સર આટલો આવશે 4800 વોટ, તો આટલો પાવર છે એ વ્યય થશે, બરાબર। એના પછીની વાત, માની લો કે લાસ્ટ ક્વેશ્ચન એક બાકી છે, એ તમને કંઈક એવું પૂછ્યું છે કે પાવર ફેક્ટર કેટલો થાય, તો પાવર ફેક્ટર તો ઇઝી વસ્તુ છે, તમને ખબર જ છે કોસ ડેલ્ટા એટલે પાવર ફેક્ટર તમે કન્સિડર કરતા હોય, અને અહીંયા કંઈ ટેન્શન નથી, શું કામ, ઓલરેડી ડેલ્ટા તમને ખબર જ છે, જો કોસ ડેલ્ટા, અહીંયા ડેલ્ટા પ્લસ કે માઇનસ વોટ એવર કન્સિડર કરો, કોસ વિધેય યુગ્મ છે એટલે આન્સર તો પ્લસ જ આવવાનો છે, તો આનો આન્સર તમને મળશે નિયર અબાઉટ 0.6 જેટલો, બરાબર, તો આ તમારો આન્સર છે એ ફાઇનલી થશે, બરાબર। આ બે રીતે મેળવી શકાય, એક આ રીત, બીજી રીત આમાંય કરી શકો તમે, કોસ ડેલ્ટા એટલે R/Z કન્સિડર કરતા હોય, R 3 છે બરાબર અને Z છે એ 5 છે, તો આ રીતે પણ આનો આન્સર 0.6 જ આવશે, બરાબર, પાવર ફેક્ટરને કંઈ એકમ હોય નહીં। તો આ છે 4 માર્કના ક્વેશ્ચનની વાત।